અથવા તેમના સંબંધો વાળા ભક્તો પ્રત્યે દોષ જશી રહે
તેને અભાવ અવગુણ લીધો કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી પણ અભાવ અવગુણની વાત જણાવતા પ્રકરણ એકની વસ્તુ 37 વાતમાં જણાવે છે કે નિત્ય લાભ રૂપે લાવતો હોય અને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ના ગમે, ને સૂતો સૂતો ખાય એમ ભગવાન ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. સ્વામી મહારાજ તો આપણા સૌને સમજાવતા બ્રહ્મ વિદ્યાના પાઠમાં કહે છે કે અભાવ રૂપી ઉદય એવી છે કે તે હરી જનોને મૂળમાંથી વાળી દે છે, માટે અભાવથી વિતા રહેવું અને પ્રત્યેક ભક્તોના ગુણ લેવા. વહેતું જીવન તમારું પ્રગટ છો પ્રમુખ સ્વામી મહંત સ્વામી દ્વારા, પ્રગટ છો પ્રમુખ સ્વામી મહંત સ્વામી દ્વારા, વહે તું જીવન તમારું ગંગા પગલે પગલે પ્રગટે અજવાળા, સ્વામી તુજ પગલે પગલે
स्वामी तुझ बदले बदले जग के अजवाड़ा बोले कल छल प्रगति छो प्रमुख स्वामी महति स्वामी द्वारा प्रगति छो प्रमुख स्वामी महति स्वामी द्वारा बद तुम जीवन संपतनो आसान जश्नकारी
ગુરુ ભક્તિ દિન ઉજવીએ. ગુણાતીતાનંદ સ્વામી સૌની વાત સમજાવતા પ્રકરણ 1:133 ની વાતમાં જણાવે છે કે એક ઋચિ વાળા બે જોઈએ તો હજારો ને લાખો છે, અને એ વિના તો હજારો ને લાખો હોઈએ તો આપણ એકલા છીએ એમ સમજવું. મોહન સ્વામી મહારાજ પણ આપણને સૌને સમજાવતા બ્રહ્મવિદ્યાના પાઠમાં કહે છે કે સંપ રાખે તે બુદ્ધિમાન છે, નહીં તો બુદ્ધિમાન. સ્વામી શ્રીએ એક વાર તેમના આશીર્વાદમાં જણાવ્યું હતું કે મને ગમે છે કેપિટલ એસ એ એમ પી. એસ એટલે સહન કરવું, એ એટલે અનુકૂળ થવું, એમ એટલે મન ગમતું મૂકવું, પી એટલે પોતે ઘસાવું. સ્વામિનારાયણ ભગવાનની જે આપણે સૌ સમૂહમાં દીક્ષા માટે બોલીશું. અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું. હવે હાથ જોડી ગજર કંઠે ગુરુહરિના ચરણોમાં આજના શુભ દિવસે પ્રાર્થના કરીએ. હે મહારાજ, હે મહારાજ, હે સ્વામી, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, અમને સત્સંગનું અમને સત્સંગનું યથાર્થ સુખ આવે યથાર્થ સુખ આવે તે માટે તે માટે અમારી સર્વ સમસ્યાઓનું અમારી સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો નિરાકરણ કરજો. અંતઃશત્રુથી અંતઃશત્રુથી તથા અહં મમત્વરૂપ માયાથી તથા અહં મમત્વરૂપ માયાથી રક્ષા કરજો રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે અખંડ દિવ્ય ભાવ રહે. પરિવારમાં તથા સત્સંગમાં પરિવારમાં તથા સત્સંગમાં સંપ વધારવાનું બળ અને પ્રેરણા મળે સંપ વધારવાનું બળ અને પ્રેરણા મળે. સર્વત્ર સર્વકાળે સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય ગુણનું જ દર્શન થાય. દાસાનુદાસ બની રહેવાય દાસાનુદાસ બની રહેવાય. મહિમા સાથે મહિમા સાથે સેવા અને ભક્તિ થાય સેવા અને ભક્તિ થાય. અમારા શાંતિ રહે શાંતિ રહે અને આપને અને આપને અતિશય રાજી કરી અતિશય રાજી કરી આપના સંગે આપના સંગે એકાંતિક ધર્મ સિદ્ધ કરી એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો એવા આશીર્વાદ આપજો. પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણા સૌ પર અંતરના આશીષ વરસાવી રહ્યા છે. આપણી આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની જોડમાં જોડાઈએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ Yeah.
चरण कमल में श्रद्धा सुमन है, श्रद्धा सुमन है। आज हमारे वो महापवित्र दिवस छे कि आपने ना प्रेरणा के साथ इस कार्यक्रम को विशेष आयोजन के परम पूज्य स्वामी श्री બે હાથના ઇશારા કરીને બાળકોને નજીક આમંત્રણ આપ્યું છે। સ્વામી આજે સભા મંડપથી ચોખ્ખી જ છે, નીચે અને ઉપર બંને બાજુ અફડે થઠ ભક્ત મેળવી છે, એટલે જેટલા બાળકો દૂર રહ્યા એના દૂર રહ્યા આશીર્વાદ પ્રાપ્ત કરે, કારણ કે નજીક આવવાનો કોઈ એવો અહીંયા સ્કોપ નથી, એવી કોઈ જગ્યા નથી। બધા બાળકો જે દૂર દૂરથી આવી રહ્યા છે કે દૂરથી પરમ પૂજ્ય સ્વામી શ્રીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરે। પ્રિય સ્વરૂપ સ્વામી છે, ઐતિહાસિક દિવસ છે। આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 85મો જન્મ જયંતિ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। તો આજના અવસરે આપણે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે તેઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ગુણાનુવાદ ગાઈને શ્રદ્ધા સુમન અર્પણ કરે, ભાવ પુષ્પ અર્પણ કરે। આપણે હમણાં જ ભક્તિ સંગીતને કીર્તન ભક્તિ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણે ભાવ પુષ્પ અર્પણ કર્યા, હવે આ એક સંબોધન દ્વારા આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણે ભાવ પુષ્પ અર્પણ કરીએ। પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સ્વામી મહારાજ